2024 ની લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવામાં આવી હતી। તારીખ 7મી મેના રોજ 2024 ની લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 પૈકી 25 બેઠકો ઉપર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। ત્યારે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને લગતી તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તમામ ઈવીએમ મશીનોને સીલ કરી અને સ્ટ્રોંગ રૂમ ખાતે મોકલવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી। ત્યારે સમગ્ર ગુજરાતમાં આવેલી 26 લોકસભા બેઠકો પૈકી સુરતની લોકસભા બેઠક બિનહરીફ થવાથી બાકીની 25 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, જેમાં 25 નવસારી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા પૈકી જલાલપુર, નવસારી અને ગણદેવી વિધાનસભા બેઠકો નવસારી જિલ્લામાં આવે છે, જેમાં વહેલી સવારથી જ પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે મતદાન ધીમું રહ્યું હતું, પરંતુ બપોર બાદ છેલ્લા તબક્કામાં સાંજે 6 કલાકે મતદાન પૂરું થયું હતું। ત્યારે નવસારી વિધાનસભામાં 66.12%, જલાલપુર વિધાનસભામાં 66.77% અને ગણદેવી વિધાનસભામાં 71.74% જેટલું મતદાન નોંધાયું હતું। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।